लग्न करें कोई भी माणा एटले एने शू छे के पत्नी आवे, लग्न थाय एटले पत्नी आवे, पत्नी आवे एटले आखो सगब संबंधीनो एक पडाळ वधी जाय। काका तो काकाजी, मामा मामाजी, फई फईजी, मामी मामीजी, आखो पडाळ वधी जाय। केम आज મંદિરે નો મારા મામીજી આયા છે? હારું લ્યાલો મામીજી, એને લઈને ચોપાટી ગયો હોય એમ, કેમ તમને બે દી થયા દેખાતા નથી? મારી સાળી આવેલી ને તો અમે ફરવા ગયેલા છે, આમ ગયેલા તેમ ગયેલા, એટલે એ બધું પડાળ વધી જાય। હવે એ પડાળ છે ને લઈને વધ્યો, ઓલી એક બાઈને લઈને વધ્યો, બરાબર। હવે એમાં તમારે એક વર્ષ પછી તમારે બે જણા ન ભેડ્યું અન કર્યું છૂટું, પછી કાકીજી મામીજી ફૂઈજી એ કોઈ ઊભી રહે, એ કોઈના સંબંધ તોડવા જવું પડે, પત્નીની હારે સંબંધ તૂટે એટલે આખા પડાળનો સંબંધ તૂટી જાય, એમ આ દેહને લઈને જે કાંઈ સંબંધો છે બધા, કાકા મામા ફઈ માતા પિતા દીકરા દીકરી બેન ભાઈ કાંઈ પણ, જેવું આ શરીર આત્માને છૂટ્યું એટલે બધા સંબંધ ખતમ, વળી પાછો નવી જગ્યાએ જન્મો। આ આપણે અરજી ઠક્કર હતા ને દાદા ખાચરના દરબારમાં ગઢડામાં, એક પાંચુબાની દીકરી હતી નાની, એ રમતી હતી, તે સ્વામિનારાયણ ભગવાને અરજી ઠક્કરને કીધું કે અરજી ઠક્કર આ દીકરીને ઓળખો છો? તો કે મહારાજ પાંચુબાની દીકરી એમ નહીં, આમ તમે એને બીજા ગયા જન્મમાં કોણ હતી કંઈ ઓળખો? તો કે મહારાજ એ તો ખબર નથી, સ્વામિનારાયણ ભગવાન કે ગયા જન્મમાં એ તમારી માં હતી। હે મહારાજ શું વાત કરો? તો કે આ એને એક સંકલ્પ રહી ગયો કે મારે મહારાજને હાથે થાળ બનાવીને જમાડવા છે, પણ તમારા ઓલા નિયમો પ્રમાણે મને જમાડી ન શકે, એટલે એ જમાડી ન શકે એની સંકલ્પ રહી ગયો, એટલે આ જન્મ ધારણ કર્યો છે, હવે થોડીક મોટી થાય એને હાથે થાળ બનાવશે, અમને જમાડશે, એટલે એનો દેહ પડી જાય, કારણ કે એને લાંબુ કાંઈ આ લોકમાં કરવાનું બાકી છે જ નહીં, ખાલી આટલો સંકલ્પ હતો એ પૂરો કરવા આવી છે। અને પાંચુબાની દીકરી થોડાક વર્ષમાં મહારાજને જમાડીને તરત મૃત્યુ પામી। આ જન્મનું ચક્ર છે, હા, કોઈ કોઈનું અહીંયા કોઈ હગું આત્માનું નથી ભાઈ, દેહ હોય એટલે હગા કહેવાય, દેહ જેવો ગયો એટલે ખતમ। મેં જે બોલો પત્નીનું એટલે મેં પહેલાં આમાં મારે હું આમ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવી પડે તો સીધી શિરાન જેમ ગળે ઉતરે, પત્ની ગઈ એટલે આખું હામું પડાળ ગયું, એમાં શરીર ગયું એટલે આવડું આ પડાળે ગયું, લાલો આમાં તો શરીરની વાટી જોવાની નહીં, થોડાક દી તમે આમ જોવો ને એમ એમ ડોહો ડોહી હવે જાય તો સારું કે, એટલે મારે ને તમારે આમાં મિસ્ટેક કરવાની જરૂર નથી, હું તમે આત્મા છીએ અને મારે ને તમારે એક દિવસ એકલા આવ્યા હતા અને એકલા જ આવવાનું છે, ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જ આવવાનું, આ અનુસંધાન સતત રાખવું લ્યો, અને એટલું જો અનુસંધાન રહે, ગુણાતીતાનંદ સ્વામી કહેતા માળા ફેરવવી, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું એમ અનુસંધાન રાખું સતત, તો ખોટું કામ ન થાય અને માણા ખોટે માર્ગે ચડે નહીં। અને કોઈ એમ કહેતું હોય છેક નથી, પણ કૃષ્ણ ભગવાન નત્વેવાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાદીપાહ ન ચૈવ ન ભવિષ્યામહ સર્વે વયમતઃ પરમ। હે અર્જુન, પેલા હું નહોતો, તું નહોતો, કે આવડા સામે ઉભેલા ભીષ્માદી નહોતા એમ નહીં, આજે છીએ, પેલા પણ આપણે બધા હતા, આજે છીએ અને ભવિષ્યમાં આપણે નહીં હોઈએ એમ પણ નહીં। સાંભળો, નત્વેવાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપાહ, આ બધા રાજાઓ પેલા નહોતા એમ નહીં, ન ચૈવ ન ભવિષ્યામહ, ભવિષ્યકાળમાં આપણે બધા નહીં હોઈએ એવું પણ નહીં, આપણે પહેલાં પણ હતા, આજ પણ છીએ અને ભવિષ્યમાં પણ હશું, કેતા આત્મા પણ શાશ્વત છે અને પરમાત્મા પણ શાશ્વત છે। આ વાત તમે જો, હવે ભગવાન એનું ઉદાહરણ આપી, તમે જો, દેહે નોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિહી ધીરસ્તત્ર ન મુહ્યતિ। અર્જુન, જેવી રીતે આ શરીરમાં બાલ્ય અવસ્થા, પછી યુવા અવસ્થા અને પછી વૃદ્ધાવસ્થા આવે છે, પણ આત્મા એનો એ રહે છે, આત્મામાં કંઈ ફેરફાર નથી થતો, શરીર બાલક હોય, યુવાન બને અને વૃદ્ધ બને, પણ આત્મા એનો એ રહે છે, એમ જ જ્યારે આ શરીર પડી જાય ત્યારે આત્મા બીજા શરીરને ધારણ કરે છે, આત્મા એનો એ જ રહે છે, એ શરીર બદલી નાખે છે પણ એ તો
એનો એ જ રહેશે. દેહે દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. દેહાંતર પ્રાપ્તિ, બીજા દેહની પ્રાપ્તિ થાય છે. ધીરસ્તત્ર ન મોહ્યતિ. કૃષ્ણ ભગવાન તો એમ કહે છે, આ કઈ સાધુનું ઉપદેશ નથી દેતા હો, ગ્રહસ્થોને. ઘણા ઘણા ગ્રહસ્થો એવું માને, એ બધું આ તમારે સાધુ બાવાએ કરવાનું હોય, અમે તો ગ્રહસ્થ થઈ કે એમ લ્યો એ, અમે તો એ કે ગ્રહસ્થ. એટલે એક જણો ગયો હતો ને બાબા પાસે, તો બાબા કહેતા હતા, સાધુ બાબા હશે એની પાસે ગયેલો, તો કે બેટા બહુ કે બાબાજી ચિંતા બહુ રહેતી હે. બાબાને કહે બેટા બહુ ચિંતા નહીં કરના, રામ રાખે એમ રહેવું હોય કે. તે ઓઈલો કે બાબા એ બધું તમારે હાલે, અમે તો ગ્રહસ્થ, અમારે તો સીતા રાખે એમ રહેવું પડે એ કે. રામ રાખે એમ રહેવું, એ બાબા એ બધું તમારે પોવાય, અમે તો ગ્રહસ્થ, અમારે તો સીતા રાખે એમ રહેવું પડે એ કે. કે લાલો આનું શું કરો તમે ભાઈ. એટલે કહેવાનું મારું, દેહાંતર પ્રાપ્તિ થાય છે ભાઈ, બીજા શરીરો મળે છે, એમાં ધીરહ ન મુહ્ય. અર્જુનને આ ઉપદેશ આપે, સાધુ નહીં, મોતનો શેનો ડર. આ શ્લોક જો હરખો સમજાય ને, મોતનો શેનો ડર, હું તો મરવાનો નથી. અને શરીરનો ને આત્માનો જે યોગ થયો છે, બરાબર, આજે યોગ થયો છે, કાલે જુદો પડવાનો. આવા તો કેટલી વાર આ આત્મા ને શરીરના યોગ થયા અને વિયોગ થયા, કેટલી વાર શરીરના યોગ થયા અને વિયોગ થયા. આમાં 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 રડવાનું શું, બીવાનું હું. એક દિવસ આ શરીરનો આની અંદર રહેલા આત્માને યોગ થયો છે, તો એક દિવસ આ શરીરનો આ આત્માથી વિયોગ પણ થવાનો છે. અને પાછો મારા તમારા હાથમાં નથી, બીવાનું હું. ઘના ભાઈ, આ અમારા ઘના ભાઈ બહુ શૂરવીર માણસ, એ તો વેક્સિન નહોતા લેતા. મેં કીધું લ્યો મને કે પાંચમની સેટ નહીં થાય. એટલે આવી રીતે વાત કરે, મને કે પાંચમ માંડી હશે સેટ નહીં થાય, બીવાનું હું. કે પૂછો આ મગનલાલ, પૂછો લ્યો આ ભાઈ, ઘના ભાઈ માને જ નહીં અમારે. પાછો હમણાં વળી પાછું તોય મને બહુ દયા આવી, મેં કીધું તમે લ્યો ને લ્યો એમ. પછી મારું માન્યા અને વેક્સિન લઈ લીધી. એ તરીકે મરવાનું હું, બીક રાખવાની એમ. શૂરવીર માણા કયો હાલો. અને આ અમુક અમુકને તમે આમ જોન તો ડર્યા જ કર. કૃષ્ણ ભગવાન એટલે ધીરહ તત્ર ન મોહ્યતિ, મોહ નહીં પામતો. લ્યો અને ભગવાન શું કે, વાસાંસિ જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સંયાતિ નવાની દેહી. હે અર્જુન, વસ્ત્ર જૂના થાય ને માણા બદલી નાખે, એમ આત્મા પણ આ શરીર જૂનું થાય એટલે બદલી નાખે. આટલું જ છે કે બીજું કાંઈ છે નહીં. જન્મ અને મરણ બીજું કાંઈ છે નહીં. શરીરનો ને આત્માનો સંબંધ, ઈ જન્મ, ઈ બેનો વિયોગ, ઈ મરણ. આવું તો હજારો વાર મારું તમારું થઈ ગયું. આ કઈ પેલું વહેલું નથી સર્વ મંગલ સ્વામી. હું કેટલી વાર આપણે જન્મ્યા, કેટલી વાર મર્યા, મૂંઝાવાનું હું. હવે તો એક જ વાત કરવાની, જન્મ જન્મમાં અહીંયા આવીને એકનો એક ધંધો કર્યો છે, મારું હાથમાં કાંઈ ન આવ્યું, હવે આ જન્મે કંઈક ધંધો બદલવો છે. સમજાય છે તમને આ વાત? આ જન્મે શું કરવું છે? ધંધો થોડોક બદલવો છે. જેટલા જન્મ ધારણ કરીને આવ્યા, એકનો એક ધંધો કર્યો, ખાવું પીવું પૈસા કમાવા કે બધી વ્યવસ્થા કરવી ને આ કરવું તે કરવું. એટલે એ બી આમાંય કરવું પડશે, એની હું ના નહીં કહેતો, પણ કાંઈક નવું પણ કરવું. કારણ કે 84 લાખ પ્રકારના શરીરો ધારણ કરે આત્મા, એમાંથી 83,99,999 શરીરમાં આત્મકલ્યાણની વાત જ નથી. આ સસલાટા મારતા હતા ઋષિલભાઈ, લ્યો એને થોડી વિચાર કરે કે મારે ભજન કરવું, મંદિરે જવું, કે મારે માળા કરવી, કે કંઈક પુણ્ય કરવું, એની વિચાર જ નહીં આવે. એક કોઈ જીવને કોઈ પણ યોનિમાં કોઈ પણ શરીરમાં વિચાર જ નથી લ્યો ભાઈ. અને આમાં છે તો માણાને વિચાર આવે માનવના દેહમાં. આજે અમારે કાંતિભાઈ અમેરિકાથી ફોન આવ્યો હતો સર્વ મંગલ સ્વામી, કાલ રાતે કર્યો એ કે સ્વામીને જેટલા કિલો વજન હોય ને એટલા 1,000 રૂપિયા મારે આપવા શીખે. મેં કીધું મારે વજન ઘટાડવું કે વધારવું બોલ. એને મને મુશ્કેલીમાં મૂકી દીધો. એ કે સ્વામીનું જેટલા કિલો વજન હોય એટલા 1,000 રૂપિયા મારે મોકલાવ. રિટાયર્ડ માણસ છે આમ, હાવ નિવૃત્ત, પણ એ કે તોય અમારામાં જે હોય અમારું પતિ પત્નીનું બેલેન્સ એમાંથી કે બધું મોકલું. એટલે કે સ્વામીનું, એટલે હું મેં કીધું કાલ હવારનો હું ટેન્શનમાં આવી ગયો. મેં કીધું વાહ, વજન હું ઘટાડવાનો વિચાર કરતો તો વધારે નહીં, કોકને ભવિષ્યમાં વળી પાછો આવો સંકલ્પ થયો હોય તો.
તો રમૂજ માટે કહું છું, એનો અમારી કાંતિભાઈ એવા માણે.